નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામના ફોજી જવાન અરવિંદ રાઠવા 22/7/2006 રોજ ઇન્ડિયન આર્મીમાં ભરતી થયા હતા અને 31/7/2023 રોજ 17 વર્ષની સેવાઓ આપી ઇન્ડિયન આર્મીમાંથી સેવાનિવૃત્ત થઈ આજ રોજ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા સ્થિત શહીદ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને સરઘસ સ્વરૂપે વતન ખજુરિયા જવા રવાના થયા હતા. ફોજી જવાન અરવિંદ રાઠવાના સ્વાગત સન્માન કાર્યક્રમમાં સમાજના માધુ રાઠવા, વાલસિંગ રાઠવા, બુદ્ધિલાલ રાઠવા, અરવિંદ રાઠવા, પ્રવીણ રાઠવા, ઉર્મિલા રાઠવા સહિતના આગેવાનો તેમજ ખજુરિયા ગામ ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સેવા 17 વર્ષ કરીને પરત આવ્યા બાદ મારું અધિકારીગણ, વડીલજનો તેમજ ભાઈઓ અને બહેનો અને નાના બાળકોએ જે પોતાનો કિંમતી અને પવિત્ર સમય કાઢીને મારા જો વતન પરત લોટ્યા બાદ જો સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. રોજ અમારા ગામના ફોજી શ્રી અરવિંદભાઈ ગોવિંદભાઈ રાઠવા, જેઓ દેશ માટે ખૂબ જ સેવા કરી અને પરત વતન લોટ્યા છે, ખરેખર અમારા ખજુરિયા ગામ માટે, છોટાઉદેપુર તાલુકો માટે ખૂબ જ ગૌરવની વાત છે અને અમે સૌ ગામ વતી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને અમારું તમામ ગામ, અમારી ગ્રામ પંચાયત તેમજ વડીલો, નાના ભૂલકાઓ સાથે મળી આજે સરઘસ રેલી કાઢી અને તેમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ અને અમારું જે ગૌરવ છે એ ગૌરવને અમે વધારીએ છીએ. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.